છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસે વચન આપતા કહ્યું કે દર વર્ષે ચાલીસ હજાર કરોડ રૂપિયા છત્તીસગઢમાં વધી શકે છે નમસ્કાર હું છું તમારી સાથે કાવ્યા શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ કોંગ્રેસના જયપ્રકાશ એસ નાયડુ કહે છે કે ખેડૂતોની લોન માફી મહિલાઓને વાર્ષિક રૂપિયા પંદર હજાર ગેસ સિલિન્ડર પર સબસિડી ભૂમિહીન મજૂરો માટે દસ હજાર ડાંગર અને તેંદીના પાંદડાની ખરીદી માટે વધુ ભાવ જૂની પેન્શન યોજનાનો અમલ અને અન્ય યોજનાઓ રાજ્યોમાં રાજકીય પક્ષો તેમની ગુડીઝની કોથળીઓ ખુલ્લી મૂકી દીધી છે છત્તીસગઢને આનું ઉત્તમ ઉદાહરણ ગણી શકાય છે હાલમાં નાણાકીય અંદાજ મુજબ છત્તીસગઢ સરકાર સામૂહિક રીતે નેવ્યાશી કરોડ લેણી છે જેમાં વાર્ષિક રૂપિયા છ હજાર કરોડના વ્યાજનો સમાવેશ થાય છે સૂત્રોએ જણાવ્યું હતું કે સત્તાધારી કોંગ્રેસ દ્વારા લોન માફી સહિતના વચનો પૂરા કરવા માટે પ્રથમ વર્ષમાં ઓછામાં ઓછા રૂપિયા ચાલીસ હજાર કરોડ ત્યારબાદ દર વર્ષે ત્રીસ હજાર કરોડ હોવાનો અંદાજ છે છત્તીસગઢનું વાર્ષિક બજેટ લગભગ એક લાખ કરોડ રૂપિયા છે રાજ્યના તિજોરી પર કોંગ્રેસની વચનબદ્ધ યોજનાના બોજ વિશે પૂછવામાં આવતા મુખ્ય પ્રધાન ભૂપેશ બધેલે ગયા મહિને ધ ઇન્ડિયા એક્સપ્રેસને એક મુલાકાતમાં જણાવ્યું હતું કે લોન પરના કુલ વ્યાજ પ્રમાણે અમે માર્ગદર્શિકા છીએ સોળ ટકા પર અમારો ડેટ જીએસડીપી રેશિયો પણ પચીસ ટકાના બેન્ચ માર્કથી નીચે છે ઓપીએસમાં પુનરોકણના ખર્ચ અંગે જે બે હજાર ત્રીસથી શરૂ થતા વાર્ષિક શરૂ બાવીસ હજાર કરોડ હોવાનો અંદાજ છે બધેલે કહ્યું કે બે હજાર સિત્તેર પછી થોડો બોજ આવશે પચાસ વર્ષ સુધી તો કોઈ બોજ રહેશે નહીં કોંગ્રેસ દ્વારા વચન આપવામાં આવેલ એક વખતની કૃષિ લોન માફી પણ ભારે કિંમત આવશે જ્યારે બે હજાર ઓગણીસમાં ઓગણીસ લાખ ખેડૂતો માટે રાજ્ય સરકારને આશરે રૂપિયા નવ હજાર પાંચસો કરોડનો ખર્ચ થયો ત્યારે કોંગ્રેસની ખેડૂત તરફી નીતિઓને કારણે આમાં વધારો થવાની તૈયારી છે જેમાં નોંધાયેલા ખેડૂતની સંખ્યા પંદર પોઈન્ટ સત્યોતેર લાખથી વધીને હવે લગભગ પચીસ લાખ થઈ છે અગાઉ જ્યારે મીડિયા દ્વારા એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ત્યારે બધેલે કહ્યું હતું કે જો ઉદ્યોગપતિના ચૌદ લાખ કરોડ રૂપિયામાં માફ કરવામાં આવે તો અમે ખેડૂતની લોન કેમ માફ કરી શકતા નથી અન્ય ત્રણ લાખ ભૂમિહીન ખેત મજૂરોને દર વર્ષે દસ હજાર મળશે જેનાથી રાજ્યને પ્રતિવર્ષ રૂપિયા ત્રણસો પંચાવન કરોડ ખર્ચ થશે જે પછી મહિલા સ્વસહાય જૂથો માટે લોન માફી છે જેના અંદાજીત ખર્ચ રૂપિયા બસો પચાસ કરોડ છે અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગપતિઓ માટે સાતસો છવ્વીસ કરોડની માફી છે પ્રચાર દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે જો તેઓ સત્તામાં આવશે તો પ્રથમ કેબિનેટ બેઠકમાં લોન માફીની જાહેરાત કરશે રાહુલે એમ પણ કહ્યું કે રાજીવ ગાંધી કિસાન ન્યાય યોજના હેઠળ રાજ્ય એમએસપી સહિત રૂપિયા બે હજાર પાંચસો પર પંદર ક્વિન્ટલ ડાંગર ખરીદીને ખેડૂતોને ઇનપુટ સબસિડી તરીકે રૂપિયા ત્રેવીસ હજાર કરોડ આપ્યા હતા જે દર વર્ષે વધે છે હવે કોંગ્રેસે રૂપિયા ત્રણ હજાર બસોમાં વીસ ક્વિન્ટલ ડાંગર ખરીદવાનું વચન આપ્યું છે ચાલુ નાણાકીય વર્ષમાં એક પોઈન્ટ સાત કરોડ મેટ્રિક ટન ડાંગર ખરીદવા માટે લગભગ રૂપિયા આઠ હજાર સાતસો કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો ખેડૂતોની વધતી સંખ્યા અને વધારા ડાંગરની ખરીદીના વચનને જોતા દર વર્ષે ઓછામાં ઓછા રૂપિયા દસ હજાર કરોડની જરૂર પડશે મહિલાઓને દર વર્ષે પંદર હજારનો આર્થિક લાભ ભાવિ કોંગ્રેસ સરકાર તેના પર શરતો લાદશે નહીં તેમ માનીને એક પોઈન્ટ બે કરોડ મહિલાઓને થશે આ દર વર્ષે રૂપિયા પંદર હજાર ત્રણસો પંચ્યાસી કરોડ થાય છે ગેસ સિલિન્ડર પર રૂપિયા પાંચસો સબસિડીના પરિણામે સરકારને રૂપિયા બસો પચાસ કરોડનું નુકસાન થઈ શકે છે એમ માનીને તેમાં સામેલ પચાસ લાખ પરિવારો દર વર્ષે માત્ર એક ગેસ સિલિન્ડર ખરીદે છે છત્તીસગઢ સરકારના એક આર્થિક નિષ્ણાંતે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે રાજ્ય પાસે પૂરતી આવક ન હોવાથી આ વચનો પૂરા કરવા માટે તેણે અનિયંત્રિત ઋણનો આશરો લેવો પડે છે જેનાથી દેવોને બોજ વધે છે આ બદલામાં એક દુષ્ટ ચક્રનું કારણ બને છે જે લોકોની ચૂકવણી માટે વધુ ઉધાર લેવાની જરૂરિયાત તરફ દોરી જાય છે આ અર્થતંત્રમાં મંદી તરફ પણ દોરી જાય છે કારણ કે સંપત્તિ બનાવવા માટે મૂડી ખર્ચ માટે ભાગ્યે જ કંઈ બચ્યું છે કોંગ્રેસના સંચાર વડા સુશીલ આનંદે સુકલાઈ જણાવ્યું હતું કે વચનોને માત્ર મફત તરીકે જોવું ખોટું છે અને આનો હેતુ એક મજબૂત છત્તીસગઢ બનાવવાનો હતો નીતિઓની જરૂર છે કારણ કે આપણે હમણાં જ રોગચાળામાંથી બહાર આવ્યા છીએ અને જ્યારે દેશ કેન્દ્ર સરકાર તરફથી વધતી કિંમતો કરવેરાથી પીડાઈ રહ્યો છે બીજેપીએ પરિણીતિ મહિલા માટે પ્રતિ વર્ષ બાર હજાર રૂપિયા ડાંગર માટે એકવીસ ક્વિન્ટલ પ્રતિ એકરના ભાવે ત્રણ રૂપિયા અને ગેસ સિલિન્ડર પાંચસો રૂપિયાના દરે એકમ ચૂકવણી જેવા વચનો પણ આપ્યા છે

ઓછી લોનમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું જ્યારે કોંગ્રેસ સરકારે રૂપિયા પંચાવન હજાર કરોડથી વધુ ખર્ચ કર્યા અને કશું કર્યું નહીં અમે પ્લાનિંગ કરીએ કામ કરીએ છીએ અને છત્તીસગઢને ક્યારેય દેવામાં ડૂબવા દઈશું નહીં આવી જ અવનવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ